સાથે હું કશિશ આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ. વડોદરાના પાખંડી તાંત્રિકને દુષ્કર્મ કેસમાં ધરપકડ. દિશા પ્રશાંતની એટલી ખાસ હતી કે તેની સંમતિ વગર કંઈ થતું ન હતું. કોલેજ શરૂ કરવા બાબતે યુજીસીની ગાઈડલાઇન જાહેર. વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સેતુ એપ જરૂરી. સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર અને માસ્ક અનિવાર્ય. લદ્દાખમાં ચીન સાથે તણાવ પર બોલ્યા સીડીએસ બિપિન રાવત. કહ્યું એલએસી પર ડોલ નહીં રખાય. હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે એક વેબિનારમાં સંબોધન કરતા જણાવ્યું કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર સ્થિત હજી પણ તણાવપૂર્ણ છે. રાવતે એમ પણ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી લદ્દાખમાં પોતાનું દુસ્સાહસને લઈને ભારતીય સુરક્ષા દળોને મજબૂત પ્રક્રિયાને કારણે અનપેક્ષિત પરિણામોનો સામનો કરી રહી છે. રાવતે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ ચાલુ કર્યું, જેના કારણે બંને દેશોના સંબંધ ઘણા બગડ્યા છે. That the security challenges today are outpacing capability building. In such an environment, the question that arises is, how much is enough? A resilient defense planning process needs an interdisciplinary approach to include assessment of environmental realities, articulation of national security objectives, a holistic national security strategy, cost assessment, and specific mission objectives. For capability development to meet the 21st century security challenges that lie ahead. Military reforms are a continuous process, and requisite steps being undertaken by the government at this juncture are imperative and would serve to accentuate the importance of management of national security in India, backed by resolute hard power, the backbone of which are the Indian Armed Forces. And the other security agencies. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન સગા સંબંધીઓ સાથે અંબાજી આવી પહોંચ્યા હતા. તેમણે અંબાજી પહોંચીમાં અંબા સમક્ષ માથું ટેકવ્યું હતું અને નિજ મંદિરમાં પૂજા અર્ચના તથા કપૂર આરતી કરી હતી. અંજલિબેને ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા પોટલી બાંધી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ સિવાયમાં અંબાના મંદિર પર ધજા પણ ચડાવી હતી. કોવિડને લઈને લોકો આપત્તિને અવસરમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દિવાળીમાં લોકો ફટાકડા ખાશે કે ખવરાવશે? વિશ્વાસ નથી આવતો ને? તો જુઓ નિર્માણ ન્યૂઝનો રાજકોટ વાસીઓ અને બાળકો ફટાકડા ખાઈ રહ્યા પરનો એક અહેવાલ. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તો આ બાજુ લોકો કોરોનાની વચ્ચે હિન્દુઓના નવા વર્ષને વધાવવા આતુર છે. ત્યારે જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો બજારમાં ખાઈ શકાય એવા ફટાકડાઓએ આકર્ષણ જમાવ્યું છે. જી હા, રાજકોટની ખુશ્બુ ગોસ્વામીએ હોમમેડ ચોકલેટ ફટાકડા બનાવ્યા છે. તેણે લોકોની અવનવી માંગને ધ્યાનમાં રાખીને ફટાકડા ચોકલેટ બનાવવાનો વિચાર આવ્યો અને ફટાકડા ચોકલેટમાં અવનવી વેરાયટીઓ તેણે બનાવી, જેમાં શંભુ ચોકલેટ, ભીતિયા બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, ચકરી ચોકલેટનો વેરાયટીમાં સમાવેશ થાય છે. ખુશ્બુ ગોસ્વામીએ ફટાકડાની ચોકલેટો બનાવીને બાળકોમાં તો આકર્ષણ ઊભું કર્યું છે, પરંતુ બજારોમાં તેણે બનાવેલા ચોકલેટ ફટાકડા ધૂમ વેચાઈ રહ્યા છે. દિવાળી એ આપણે પહેલેથી વર્ષોથી આપણે હિન્દુઓ માટેનો સૌથી મોટો તહેવાર છે,
અને દિવાળીમાં આપણે એ રીતના રિવાજ હોય છે કે આપણે બેસતા વર્ષના દિવસે એકબીજાને મીઠું મોઢું કરાવીએ છીએ અને ફટાકડા બાળકો ફોડતા હોય છે. જનરલી બાળકોને બધી વસ્તુ ખાવાનું મન થતું હોય છે, એટલે મેં ફટાકડાને ચોકલેટને એ ફટાકડાનું આખું સ્વરૂપ આપેલું છે કે જેથી બાળકોને કદાચ ફટાકડા ખાવાનું મન થાય તો એ આ ચોકલેટ ખાઈ શકે છે. ફટાકડામાં આપણે એક રોકેટ છે, શંભુ છે, જમીન ચકરી છે, લાદી બોમ્બ છે, સુતળી બોમ્બ છે, એ બધી જ પ્રકારની વેરાયટી બનાવવામાં આવેલી છે અને એમાં ડ્રાયફ્રૂટ, ક્રેકલ, અલગ અલગ ફ્લેવર એ બધું એડ કરેલું છે. અત્યારના બધા લોકોને કંઈક નવું જ જોતું હોય છે, દર વર્ષે કંઈક ને કંઈક બધાને અલગ જોતું હોય છે. એટલે મને એમ થયું કે લાવ કંઈક આ વર્ષે અલગ કંઈક કરીએ, એટલે મને ફટાકડા જોઈને વિચાર આવ્યો કે નાની ચોકલેટ બી બનાવી શકાય. અને મેં આ વર્ષથી જ એ સ્ટાર્ટ કર્યું છે. ચોકલેટ હું 3 કે 4 વર્ષથી બનાવું છું, પણ ફટાકડાવાળી ચોકલેટ મેં આ વર્ષે જ કર્યું છે. ખુશ્બુ સાથેની વાતચીતમાં નિર્માણ ન્યૂઝને જાણવા મળ્યું કે તેમનો પરિવાર છેલ્લા 4-1 વર્ષથી મુખવાસ અને હોમમેડ ચોકલેટ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે દર વર્ષે ચોકલેટમાં કંઈક ને કંઈક વેરાયટી લાવતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કારણે બાળકો જ્યારે ફટાકડા ઓછા ફોડવાના છે ત્યારે બાળકો ફટાકડા રૂપી ચોકલેટ ખાઈ શકે તે માટે ફટાકડા જેવી આબેહૂબ ચોકલેટ બનાવવામાં આવી છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે ફટાકડા ચોકલેટ્સમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાયફ્રૂટ ઉપયોગમાં લીધા છે. આમ આ પ્રકારે ખુશ્બુએ બાળકોની સાથે મોટેરાઓ પણ ફટાકડા ચોકલેટનો આસ્વાદ લઈ શકે તેવો પ્રયાસ હાથ ધર્યો છે. સુજય ઠુમર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના સાઉન્ડ એસોસિએશન દ્વારા લગ્નોત્સવમાં તેમજ અન્ય પ્રસંગોમાં ડીજે અને ઓર્કેસ્ટ્રા જેવા નાના ધંધાઓને પણ મંજૂરી મળે તે માંગ સાથે રેલી કાઢી આવેદનપત્ર અપાયું હતું. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં તાલાલા સાઉન્ડ એસોસિએશનની ખૂબ જ દયનીય હાલત બની છે. ત્યારે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જ સિઝનનો ધંધો મળતો હોય છે અને આ સમયમાં જ વર્ષ દરમિયાનની રોજગારી મળતી હોય છે અને તેમની સાથે જોડાયેલા નાના લોકોને પણ રોજગારી મળતી હોય છે. તાજેતરમાં જ સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 100ના બદલે 200 લોકોની મંજૂરી આપી છે, તો ડીજે અને ઓર્કેસ્ટ્રાને પણ મંજૂરી આપે તેવી માંગ સાથે તાલાલા સાઉન્ડ એસોસિએશન દ્વારા મૌન રેલી કાઢી તાલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હું એક સાઉન્ડ સંચાલક છું. અમારા ગીર સોમનાથ જિલ્લાના સાઉન્ડ એસોસિએશને આજે સરકારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે કે ભાઈ અમારા ધંધા રોજગાર ચાલુ થાય એવો કંઈક તમે નિર્ણય આપો, કારણ કે ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા લગભગ 800થી ઉપર સાઉન્ડ ડીજેવાળા છે જેઓનો અત્યારે ધંધો રોજગાર સાવ બંધ હોય અને ઘણા સમયથી અમારી ઉપર લોન અને વગેરેના હપ્તાઓ ચડેલા હોય, પછી અમારો જીવન નિર્વાહ અત્યારે કાઢવો બહુ અઘરો થઈ ગયો હોય, તો જેથી કરી અને અમારો રોજીરોટી ચાલે એવું કંઈક તમે નિર્ણય આપો એવી સરકારશ્રીને અમારી નમ્ર દરખાસ્ત છે. ગીર સોમનાથ જિલ્લામાં 800થી વધુ સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થીઓ આવેલા છે. સરકારની ગાઈડલાઈન મુજબ છેલ્લા 4 લોકડાઉન સુધી કોઈને પણ આવક થઈ નથી. લોકડાઉનથી લઈ હમણાં સુધી તેમને કોઈ પણ પ્રકારની આવક નથી થઈ, ત્યારે સરકાર દ્વારા ઘણા બધા ધંધાર્થીઓને છૂટછાટ આપવામાં આવી છે, તો સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલા લોકોને પણ રોજગારીની તક આપી છૂટછાટ આપે તેવી માંગ કરાઈ છે. સરકારશ્રી પાસે અમે આજે 9 માસથી અમારા ધંધા રોજગાર બધું ડીજે બંધ છે. અત્યારે સરકારશ્રીએ 200 જણાની છૂટ આપી છે, બધો 200 જણાની છૂટમાં આજે સાઉન્ડ સિસ્ટમ નહીં, તો સરકારશ્રી પાસે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે અમને પણ કંઈક ન્યાય આપો. આજે અમારા ધંધા રોજગાર બધું સ્થબ થઈ ગયું છે. અત્યારે અમારી સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ ડેકોરેશન, જનરેટર, અમારા માણસો, ગાડીના ભાડા બધું વ્યાજ ઉપર લીધેલું છે. આજે એના વ્યાજના હપ્તા અમારા ઉપર ચાલુ થઈ ગયા છે. સરકારશ્રીએ ગાઈડલાઈન મુજબ 3 મહિનાના હપ્તા માફ કરવાનું કીધું હતું, આજે 5-5 મહિનાના અમારા ઉપર હપ્તા ચાલુ થઈ ગયા છે. તો સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ નિર્ણય વહેલી તકે અમને જાણ કરે અને અમને છૂટછાટ આપે, આમાંથી અમને કંઈક ન્યાય આપે. કોરોના કાળમાં ઘણા બધા એવા ઉદ્યોગ ધંધા છે જેને સરકારે છૂટછાટ આપી છે, સાથે રાહત પેકેજ પણ તેમના માટે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ ઘણા બધા એવા ઉદ્યોગ ધંધા જેમને કોઈ જ રાહત નથી મળી, જેથી આર્થિક રીતે તેમની કમર તૂટી છે. એટલું જ નહીં, તેમની દિવાળી પણ બગડે તેમ છે, ત્યારે હવે તેઓ સરકારને રજૂઆત કરી સહાયની આશા રાખી રહ્યા છે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ.
વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય પર સગીરા પર દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય અને તેની સાધ્વી દિશા જોનની ધરપકડ કરી હતી. પોલીસે દિશા જોનની પૂછપરછમાં આરોપી પાખંડી પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દિશા જોન પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ખાસ હતી. પ્રશાંતની તમામ પાપલીલાના વ્યવહારો દિશા જોન જ સાચવતી હતી. દિશા જોન પાખંડી પ્રશાંત માટે લોકોને એકત્ર કરી ધર્મના નામે લોભ લાલચ આપીને અને શોષણ કરવાના પાખંડી પ્રશાંતના તમામ પાપલીલામાં દિશા સરખી ભાગીદાર છે. વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 5 વર્ષ સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશા અનેક ઘટસ્ફોટ કરી રહી છે, જેમાં પીડિતાને પાખંડી પ્રશાંતના બેડરૂમમાં મોકલી હોવાની અંગત સેવિકા દિશા જોને કબૂલાત કરી છે અને કોઈ મહિલાઓનું શોષણ થતું હોય ત્યારે સેવિકા દિશા ચૂપ જ રહેતી હતી. દિશાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલને હવાલે કરાઈ હતી, જ્યારે બીજી તરફ પોલીસે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં રહેલા પાખંડી પ્રશાંત સામે તાજેતરમાં નોંધાયેલા દુષ્કર્મ મામલે ગોત્રી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે. જો કે આ મામલે વધુ પૂછપરછ કરવા પોલીસ પ્રશાંતને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવે તેવી શક્યતા છે. બીજી તરફ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે આ મામલે વધુ માહિતી આપી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ઉપાધ્યાય અને એની જે સેવિકાઓ હતી એના અંગત રાજદાર જે દિશા જોન હતી એની ગુનો રજીસ્ટર થયા પછી દિશાની ધરપકડ કરવામાં આવેલ. દિશાની ધરપકડ કર્યા બાદ એના રિમાન્ડ લેવામાં આવેલ અને રિમાન્ડ દરમિયાન દિશા જોડેથી જે કોઈ બી હકીકતો જાણવા મળી એમાં એવું જાણવા મળ્યું કે આ જે પ્રશાંત ઉપાધ્યાય છે એ એની ખાસમ ખાસ હતી. એની દરેક કાર્યવાહી કે જે કોઈ બી એ ધર્મના નામે અથવા બધાને લાલચ લોભ લાલચ આપી અને એમનું જે કોઈ પણ શોષણ કરતો હતો એ તમામમાં દિશા એ એનો બધો વ્યવહાર સાચવતી હતી. દિશા એની એટલી નજીક હતી કે દિશાની સંમતિ વગર કોઈ એના નજીક જઈ શકે એવી સ્થિતિ નહોતી. દિશાની ધરપકડ દરમિયાન એની જોડેથી મોબાઈલ પણ કબજે કરવામાં આવેલો છે. મોબાઈલ કબજે થાય એ પહેલાં એનો તમામ ડેટા ડિલીટ કરી દીધેલો છે, પરંતુ FSLની મદદથી એ તમામ ડેટા મેળવી અને આગળની તપાસની કામગીરી ગોત્રી PI શ્રી ચૌધરી સાહેબ કરી રહ્યા છે. આ જ ગુનાના કામે નામદાર કોર્ટમાંથી કોર્ટના વોરંટ આધારે પ્રશાંત ઉપાધ્યાયને પણ જેલમાંથી મેળવવામાં આવ્યો છે અને આ ગુનાના કામે એને અત્યારે કોવિડનો ટેસ્ટ કરાવેલો છે, નેગેટિવ આવેલો છે. આજે એની આ ગુનાના કામે એને એરેસ્ટ કરવામાં આવશે. ખાસ અન્ય 2 આરોપી આ ગુનામાં પકડવાના જે બાકી રહે છે એ દીક્ષા અને ઉન્નતિ જોશી, એ બંનેની પણ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે. હાલમાં તે લોકો ક્યાં છે એની વિગત મેળવી અને જરૂરી ટીમો બનાવી અને એમને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ કરવામાં આવેલી છે. વાતો તો અમે પણ સાંભળી છે કે એ અત્યારે ઇન્ડિયામાં નથી, ક્યાં છે એ બાબતે એક્ઝેક્ટ લોકેશન જ્યારે પણ મળશે ત્યારે આગળની તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જે દિશા જોનનો રોલ છે કે એ આ જે આરોપી છે ઉપાધ્યાય એની નજીક હતી, એ જ રીતે જે દીક્ષા અને ઉન્નતિ એ બંને પણ આની નજીકની સાધ્વીઓમાં ગણાતી હતી અને જે સેવાની કામગીરી હોય અને જ્યારે ત્યારે પણ કોઈ વાર તહેવાર કે પ્રસંગે ગુરુની પૂજા કરવાની હોય એની અંદર જે સરસામાન ભેગો કરવો, લોકોને તૈયાર કરવા અને એક અંડર ઇમ્પ્રેશન જેને કહે છે એ રીતે લોકોને ભ્રમિત કરવા, એ બાબતે આ બંનેનો રોલ મોટો જણાય છે હાલના તબક્કે. અને ખાસ જે આ જે ગુનાના કામે પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવેલી છે એ ગુનામાં એ બંને પણ મદદગારી કરેલી છે એવો રોલ હાલના તબક્કે જણાઈ આવે છે. કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે ચંદ્રકાંત મોરે, ગુજરાત ન્યૂઝ, વડોદરા.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકરક્ષક દળની ભરતીમાં પુરુષ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે, જેને લઈ એલઆરડી ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. એલઆરડી પુરુષ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવતા પુરુષ ઉમેદવારોને અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. આ મામલે રાજ્યભરમાં એલઆરડી ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 700થી વધુ એલઆરડી ઉમેદવારો નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં આ મામલે એલઆરડી ઉમેદવારોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડીને ઈચ્છા મૃત્યુની માંગ કરતી રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટર સાહેબશ્રીને અમે લોકોએ આવેદનપત્ર આપેલ છે. એનું કારણ એક જ છે કે અમે એલઆરડીના ઉમેદવાર છેલ્લા 8 મહિનાથી જ્યાં ત્યાં ભટકતા ભટકીને થાકી ગયા છીએ. છેલ્લે આ હાલની તારીખની અંદર અમારે આવેદન એટલે દેવું પડે છે કે બધા એલઆરડીના ઉમેદવાર એવું નક્કી કર્યું છે કે આપણે બધા જિલ્લાની અંદર ઈચ્છા મૃત્યુની આપણે માગણી કરશું કલેક્ટર સાહેબશ્રી પાસે, કે ગુજરાત સરકાર અમારું કોઈપણ પ્રકારનું સાંભળતી નથી, અમને કોઈ રજૂઆત કરવાનો મોકો આપતી નથી. એલઆરડીના ઉમેદવારને જે અન્યાય થયો છે, બરાબર 33% મહિલા અનામત હોવી જોઈએ, કે 46% થઈ ગઈ છે, અને અમને જે અન્યાય કર્યો છે જેથી વહેલી તકે અમારો નિર્ણય લેવામાં નહીં આવે, તો અમે લોકો ગાંધીનગરની અંદર આંદોલન કરવાના તૈયારીમાં છીએ. અને બીજી વસ્તુ એ કે આજ રોજ અમે જે આવેદનપત્ર આપેલું છે એ ઓલ ઓવર 33 જિલ્લામાં આપેલું છે, અને આ 5મી વખત આવેદનપત્ર આપી છીએ ઓલ ઓવર ગુજરાતની અંદર. તેથી સર્વ એલઆરડીના ઉમેદવારોને જલ્દીથી જલ્દી વહેલી તકે ન્યાય આપે એવી અમે સરકારને દરખાસ્ત કરી છીએ, અને અમે લોકોએ હાઈકોર્ટમાં અમારી પિટિશન દાખલ કરેલી છે, જેની પણ ગુજરાત સરકારને નોટિસ પાઠવેલી છે, અને 26 તારીખે એની ફાઇનલ હિયરિંગ છે. મજબૂરી એવી હોય છે કે જે લોકોને કામ કરવા ફરજ પાડે છે. આવી જ વાત બોડેલી તાલુકાના ચિખોદરા અને કોસિંદરા ગામ વચ્ચેના લોકોની છે. તાલુકાના ચિખોદરા અને કોસિંદરા ગામ વચ્ચે આવેલા હેરણ નદી ઉપર બનાવેલો વર્ષો જૂનો બ્રિજ તૂટી ગયો છે. વળી લોકોની અવરજવર માટે આ પુલને બંધ પણ કરવામાં આવ્યો છે. આમ છતાં લોકો સામે કિનારે જવા શોર્ટકટ અપનાવી જવાનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે. દેશમાંથી કોરોના વાયરસનું સંક્રમણ ચોક્કસ ઓછું થયું છે, પરંતુ તેનો ખતરો હજુ ટળ્યો નથી. પરંતુ કોરોના વાયરસ પર શોધ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ચોંકાવનારું સંશોધન કરવામાં આવ્યું છે, જેની હકીકત લોકોને વિચારવા મજબૂર કરે તેવી છે. તો શું છે આ સંશોધનમાં, જોઈએ આ અહેવાલમાં. દેશના વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન. ગંદકીમાં રહેતા લોકોના કોરોનાથી થયા ઓછા મોત. ગંદકીમાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય છે. સાફ સફાઈ ઓછી છે ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ બિનઅસરકારક. વિકસિત રાજ્યોની સરખામણીમાં વિકાસશીલ રાજ્યોમાં મોતનો આંકડો ઓછો. ગંદકીમાં રહેતા લોકોની ઇમ્યુન સિસ્ટમ વધુ સારી. કોરોનાને કારણે 50 વિસ્તારોમાં ડેથ રેટ ઓછો, જ્યારે વિકસિત રાજ્યોમાં ડેથ રેટમાં વધારો. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે થોડું ધીમું પડ્યું છે, ત્યારે કોરોના વાયરસ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારું સંશોધન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંદકીમાં રહેતા લોકોના કોરોનાથી ઓછા મોત થયા છે. સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં ચોંકાવનારું દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે મિડલ ઇન્કમ વાળા દેશમાં બેક્ટેરિયાથી ફેલાતી બીમારી હંમેશા રહી જ છે, જેથી અહીંના લોકોમાં બેક્ટેરિયાથી લડવા માટે પહેલાથી જ ઇમ્યુન સિસ્ટમ તૈયાર હોય છે. કોરોના વાયરસ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે રાજ્યમાં સાફ સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું અને જ્યાં પાણીની ગુણવત્તા પણ સારી નથી, ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે અસરકારક રહ્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દેશો પહેલાથી જ આવી સમસ્યા સામે લડી રહ્યા છે, ત્યાં કોરોનાના કેસ શરૂઆતથી જ ઓછા છે, અને કોરોનાથી મોતનો આંકડો વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ ઓછો રહ્યો છે.
ભારતની વાત કરવામાં આવે તો અહીં બિહાર ખૂબ પછાત જોવા મળી રહ્યું છે. અહીં સાફ સફાઈ પર ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે બિહારના લોકોમાં ઇમ્યુન સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જે કોઈ પણ સંક્રમણ સામે લડવા માટે સક્ષમ છે. આ જ કારણ છે કે બિહારમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુ દર 0.5% છે. બિહારની જેમ કેરળમાં 0.4%, તેલંગાણામાં 0.5%, આસામની વાત કરવામાં આવે તો 0.4% ડેથ રેટ જોવા મળ્યો છે. તો બીજી તરફ વિકસિત રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાતમાં ડેથ રેટ 2% જેટલો પહોંચ્યો છે. ત્યારે કોરોનામાં હંમેશા હાઇજીનનું ધ્યાન રાખતા લોકો માટે પણ હવે વિચારવા મજબૂર બને તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમાચારમાં આગળ જઈએ તો દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલ તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટિસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. આ વર્ષે ઉજવીએ સુરક્ષિત દિવાળી. કોરોના કાળમાં ફટાકડાથી રહીએ દૂર. વાયુ પ્રદૂષણથી થઈ શકે છે મોટું નુકસાન. ફટાકડાથી થતું પ્રદૂષણ ફેફસાને કરે છે મોટું નુકસાન. કોરોના પણ ફેફસા પર કરે છે પ્રહાર. ભારતમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે, પરંતુ દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસ ન વધે તે માટે આગોતરા પગલાં લીધા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સહિત અન્ય રાજ્યોને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા નોટિસ ફટકારી છે. ત્યારે દિલ્હી સહિત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે હવે હવા અવાજના પ્રદૂષણ ઉપરાંત કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. આજે મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ગૃહ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળવા જઈ રહી છે, જેમાં ફટાકડા ફોડવા મુદ્દે તમામ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે નિર્ણય જાહેર કરી શકે છે. સરકારની વિચારણાને પગલે ફટાકડાના વેપારીઓની ચિંતા તો વધી છે. કોરોના કાળમાં લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા, ત્યારે હવે સરકાર ફટાકડા પર પ્રતિબંધ મૂકશે તો તે લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અત્યારે હાલમાં જોવા જાઓ તો ઘરાકી બિલકુલ છે નહીં. હવે જે લોકોએ માલ ભર્યો છે એ લોકો આશ લઈને બેઠા છે કે થોડી ઘરાકી થાય તો 2 પૈસા મળે. અને બીજું શું છે કે આ લોકડાઉન બધું નડી ગયું છે, એટલે લોકો બધો પહેલેથી માલ ભરીને બેઠા છે. સરકાર પછી કાયદા કાઢે છે કે આ બંધ કરો, પોલ્યુશન થાય છે આજે. હવે જેણેથી 8-10 મહિના પહેલાં જેણે માલ લીધો હોય હવે એનું શું? ઘરાકી બિલકુલ છે નહીં, એટલે બેન તો ના લાવવું જોઈએ. શું છે કે સરકારે હવે જે માલ ભર્યો છે તો એ લોકોએ થોડી છૂટ આપવી જોઈએ કે ભાઈ અત્યારે હવે આ ફેરી તમે ચલાવી લો, આવતી ફેરી તમે વિચાર કરો કે ભાઈ આ તમે એવો કાયદો બહાર પાડો તો શું છે કે દારૂખાનાવાળા લોકો જે પહેલેથી માલ લે છે બધા વેપારીઓ નાના નાના મોટા બધા એ લોકો ના લે. અત્યારે ધંધો એવો છે, રિટેલ સારું ચાલે છે, જે પણ હોલસેલ હતું એ અત્યારે ફેલ જાવર છે. કારણ કે નાની નાની લારીઓને જે બીજા સ્ટેટમાં નાની નાની કરિયાણાની દુકાન ને બધા ધંધો કરતા એ લોકોએ માલ નથી લીધો હજી. આ લોકોએ હજી એ લોકોએ માં અસર એટલી મોટી પડે કે અમુક વેપારી આત્મહત્યા કરવા ઉપર નિર્ભર થઈ ગયા. કારણ કે બહારથી ઉછીના રૂપિયા લઈને ધંધો કરતા હોય અને આપી ના શકે અને માલ બધો પડ્યો રહે તો શું અસર થાય? જે ખેડૂત અત્યારે આત્મહત્યા કરે છે એવી તો ફટાકડાને વેપારી બી આત્મહત્યા કરી શકે એવી હાલત છે અત્યારે. ગુજરાત સરકારે અમને ફટાકડા વેચાણ અંગેની સમગ્ર ગુજરાતમાં પરમિશન ન આપી હોત તો આજે વિચારવું જ અશક્ય થઈ ગયું છે કે લોકોની શું હાલત હોત. આના પર નભતા વેપારીઓ સાથે અનેક હજારો કર્મચારીઓ હોય છે, કામદારો હોય છે. આજે મારી સ્ટોલ પર 4 કામદારો છે, એટલે માણસો છે, કારીગર છે. એવા એવા નાના માણસથી માંડીને મોટા વેપારીઓને 2 લાખ રૂપિયાનું નુકસાન જતું, એટલો શું કહેવાય ટર્નઓવર ઠપ થઈ જતું, તો સમગ્ર અર્થતંત્ર પર બહુ મોટો ફટકો પડતો.
મહત્વનું છે કે દિવાળીના દિવસોમાં ફટાકડાની હવા અવાજના પ્રદૂષણનું સ્તર વધુ છે. એટલું જ નહીં, વૃદ્ધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે. કોરોના ફેફસાને વધુ અસર કરી રહ્યો છે અને ફટાકડાથી થતું પ્રદૂષણ પણ ફેફસાને અસર કરે છે. ફટાકડાના ધુમાડાથી કોરોનાના દર્દીઓને હૃદય અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ત્યારે ફટાકડા પર પ્રતિબંધ અથવા તો આંશિક નિયમો લાગુ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. દીપોત્સવી તહેવાર તો આનંદનો ઉલ્લાસનો તહેવાર છે. લોકો નવા કપડાઓ પહેરે કે પરસ્પરને મીઠાઈઓ કે મળતા એ એક સમયનો આપણે આનંદ માણતા એનો. પણ અત્યારની પરિસ્થિતિ થોડી બદલાયેલી છે. અત્યારે એમ કહી શકીએ આપણે કે દીપોત્સવી એટલે માત્ર ફટાકડા ફોડવાનો તહેવાર નથી, માત્ર ફટાકડા ફોડીને મોટા અવાજ કરવાનો તહેવાર નથી. આપણે અત્યાર સુધી COVID-19ને કારણે પરસ્પરના હિતના સંયમો રાખવ્યા છે, તો એ સંયમને વધુ સારી રીતે રિપ્રેઝન્ટ કરવાનો તહેવાર છે કે ભાઈ આ વર્ષે હું દીપોત્સવીને એવી રીતે ઉજવું કે જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય જે છે એના કરતાં વધુ સારું સ્વાસ્થ્ય જળવાય. મારું અંગત રીતે માનવું છે કે દીપોત્સવીને આપણે એવી રીતે ઉજવવી જોઈએ. કારણ કે હું જાણું છું કે દીપોત્સવી દરમિયાન જે ફટાકડાઓ ફૂટે છે જેમાં જુદા જુદા રંગો માટે જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ્સ, જુદા જુદા પ્રકારના નાઇટ્રેટ્સના કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે. જેમ કે તમે જે વાદળી રંગ જુઓ છો એ કોપરના કમ્પાઉન્ડ્સ છે, બેરિયમ જુઓ છો જે લીલા રંગનો રિપ્રેઝન્ટ કરે છે, સ્ટ્રોન્સિયમ છે એ લાલ રંગના ફટાકડા રિપ્રેઝન્ટ કરી રહ્યું છે. તો એના કારણે ઉત્પન્ન થતા જે નાઇટ્રેટના કમ્પાઉન્ડ્સ, જુદા જુદા પ્રકારના કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફરના જુદા જુદા ઓક્સાઇડ, એટલું બધું વાતાવરણમાં તો નુકસાન કરે જ, પણ સાથે સાથે પર્યાવરણના પ્રત્યેક જીવોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. અને જ્યારે ઉત્ક્રાંતિના ઉચ્ચતમ શિખર પર બેઠેલા આપણે મનુષ્યો હોઈએ ત્યારે આપણી એ પહેલી જવાબદારી થઈ જાય છે કે આપણું કોઈ કર્મ એવું તો નથી ને કે જેના કારણે આપણે આપણી પ્રજાતિ ઉપરાંત અન્ય સજીવોને પણ મોટા પ્રમાણમાં નુકસાન તો નથી કરી રહ્યા ને. માત્ર હવાનું પ્રદૂષણ ખરું જ, પણ સાથે સાથે પ્રકાશનું પણ મોટું પ્રદૂષણ ફેલાય છે. કારણ કે આપણી આંખ, આપણું રેટિના કેટલાક ચોક્કસ વેવલેન્થ ધરાવતા પ્રકાશના તરંગોને પોતાની સ્ક્રીન પર લેવા સક્ષમ હોય છે, પણ એકદમ બાળકની આંખ પર આવતો ઓચિંતો પ્રકાશ કેટલા અંશે નુકસાન કરે છે એ તો અત્યારે સંશોધનનો વિષય છે. પણ એ મોટા પ્રમાણમાં જો આપણે વેલ્ડિંગની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં જે એલ્યુમિનિયમના આયર્ન એલ્યુમિનિયમનું કમ્પાઉન્ડ સળગતું હોય અને આપણી આંખ જોવા માટે એને તૈયાર ન હોય, તો નેચરલ એ જ પ્રક્રિયા અહીંયા જે ફૂલઝરો ચાલે છે, બીજા બધા ફટાકડો સળગી રહ્યા છે ત્યારે એ જ ચાલી રહી છે, તો નેચરલ બાળકોની આંખને નુકસાન થશે. બ્રોન્કાઇટિસના જે પેશન્ટ હશે, જે COVID-19ના પેશન્ટ છે, જેનો SPO2 ઓછો છે, જેને ઓક્સિજન ઓછો મળી રહ્યો છે, હવે આપણે ફટાકડા ફોડી અને એના કારણે આવા બધા પ્રદૂષિત વાયુ વાતાવરણમાં મોકલીએ તો નેચરલ વાતાવરણમાં પર્સન્ટેજ ઓક્સિજનના ઘટવાના છે. એક તો ઓછું એનું બોડીમાં એબ્સોર્બ થઈ રહ્યો છે ઓક્સિજન, હવે એ પાછું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો નેચરલ આપણે એના મૃત્યુના કારણ તો નથી બનતા ને, એ પણ વિચારનું રહ્યું. યંગ જનરેશનમાં તમે જેવી રીતે વાત કરી તે ઘણા બધા લોકો સાથે ફટાકડા ફોડીને એક કોમ્યુનિટીનો આનંદ લેતા હોય છે કે આપણે સાથે ફટાકડા ફોડીએ, બટ આ વખતે મને લાગે છે કે સિચ્યુએશન ઘણી ખરી અલગ છે. અને બીંગ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ, આપણે ઘણા લોકો સમજદાર પણ છીએ કે આપણે આ સિચ્યુએશન, એસ્પેશિયલી COVID-19ની સિચ્યુએશનમાં આપણે શું સ્ટેપ લેવા જોઈએ. તો મારું અંગત એવું માનવું છે કે ફટાકડા તો ના છોડવા જોઈએ, જો યસ ઓર નોમાં આન્સર હોય તો. ગવર્મેન્ટ લેવલના ડિસિઝન્સ આઈ થિંક અત્યાર સુધી બહુ જ સારા રહેલા છે, બહુ સિટીઝન સેન્ટ્રિક રહેલા છે. તો મને પણ પર્સનલી એવું લાગે છે કે જો એક એસેસમેન્ટ કન્ટિન્યુઅસ થતું હોય તો આઈ થિંક ફટાકડાને એક નિયમનથી ફોડવા કે ના ફોડવા એવો જ ડિસિઝન કદાચ ગવર્મેન્ટ લેશે. પ્રદૂષણ ફેલાવવામાં ફટાકડાનો રોલ ખૂબ વધારે છે. તેનું મોટું કારણ એ છે કે લોકો એક નિશ્ચિત સમયમાં ખૂબ મોટી માત્રામાં ફટાકડા ફોડે છે, તેમજ નાની જગ્યામાં ખૂબ વધારે ફટાકડા ફોડે છે, જેથી ધુમાડાની ઘનતા વધી જાય છે, જે તમારા ફેફસા અને મગજ પર ગંભીર અસર કરે છે. નોંધનીય વાત તો એ છે કે સમગ્ર દુનિયામાં ફટાકડાના ઉત્પાદનમાં ચીન બાદ બીજા નંબરે ભારત છે.
તમિલનાડુના શિવકાશીને ફટાકડાનું ગઢ માનવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફટાકડા આપણા દેશમાં મુઘલોના સમયથી ફોડવામાં આવી રહ્યા છે. તે સમયે પણ આતશબાજી અને અન્ય ફટાકડા ઉપયોગમાં આવતા હતા. ગન પાવડર તો ભારતમાં ત્યારબાદ ઉપયોગમાં લેવામાં આવતો થયો. રિપોર્ટ નિર્માણ દિવસ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.